જય સચિદાન પૂજ્યશ્રી લોભ અને લાલચ વચ્ચે શું તફાવત છે કેમ કે બુદ્ધિ છે ને ભય દેખાડે રાખે કે મતલબ આ લાલચું આ સત્સંગમાં પેસી ન શકે એવું આપે એકવાર કીધું હતું ને એ લાલચ જુદી વાત છે લાલચ એટલે શું સબ બંદર બધી બાબતની લોભ એ નમ લાલચ અને લોભીઓ બિચારો એક બે હોય આ દાગીના પ્રો એ લોભ ના કહે મો કહેવાય અને ભેગું કર્યા કરવું ને એ લોભ કહેવાય અને લાલચું એટલે શું આમ તો પેલો બા પાન ખાવા જતો હોય ને એની પાછળ જા જા કરે કેમ આપણું પાન ખવડાવને ને કહેશે એમાં એ લાલચ હોય એને કોકની પાસે સારી ગાડી એ ભાઈ તમે ક્યાં જવાનો છો તો હું આવવાનો હોય હું તમારી સાથે આવું ચાલો મફત જવા મળે ને બધી બાબતમાં લાભ ઉઠાવવાની દાન હતી લાલચું એ લગભગ કેવું છે આપણા સત્સંગમાં એવા બહુ ના હોય એ તો બહુ સ્પેશિયલ માણસો હોય જરા બહુ ચિંતા નહીં કરવાની લાલચ કેવી હોય આપણે ત્યાં બે ટકા પાંચ ટકા બાર ટકા લાલચ નાની નાની હોય કે બહુ મોટી ના હોય જ્યારે પેલી તો મોટી સ્ટ્રોંગ સબ બંદરકા વેપારી વિષયમાં એ લાલચું પૈસામાં એ લાલચું ગમે તે ભોગવી લેવામાં લાલચું એ આપણા બધામાં ના હોય એ આપણે તો ઉલટાનું કોઈ અપમાન કરે ને ફેંકી દેવા તૈયાર થાય ને આપણે કે તારું જોઈતું જ નથી જા એ લાલચું ના ફેંકે એ નિ એ કહીએ જાય અને બેચારો અપમાન કે સાહેબ આપણે પ્લાસ્ટિકનું ના કાઢી નાખીશું પાછો ટાડી દઈશું એને કંઈક નાકટા થવાનું વાંધો જ ના આવે તો લાભ જ લેવા પડેલો હોય અને અપમાન લાગે જ નહીં એ લાલચું લાલચું તો અપમાનને અડે જ નહીં અપમાન અડવા ના દે લાલચું આપણે એવા નથી અને પૂજશ્રી અહીંયા એટીપીએલ માં ફ્લેટ લેવો એ લક્ષ્મીનું કેવો ઉપયોગ કર્યો કે એ તો બરોબર છે આપણે ફ્લેટ કામ વધારે ભાવ મળશે એટલે માટે લેવાનો ના 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 તો એટલે અહીંયા આવીને હા સત્સંગ માટે એ બરોબર સત્સંગ માટે લેવાય જ ને કેટલાક શું કે ભાઈ અહીંયા ભાવ વધે છે ને આપણે પછી ભાડે મૂકી દઈશું એટલે આપણને ખર્ચા નીકળ્યા કરશે એ દાન જ નહી રાખવાની આપણી સેવા માટે અહીંયા આવીશું સત્સંગનો લાભ લઈશું અને મન વચન કાયા દાદાના જગત કલ્યાણમાં માં સેવામાં વાપરીશું જય સચિદાન ફાઇલ વન પાસે થોડા ઘણા પૈસા ઘર બચાવતા ઘરમાં વાપરતા બચાવતા ભેગા થાય ને તો વ્યાજે આપી દેવાની બહુ ઈચ્છા રાખે એમને ખબર પડ્યા વગર બચાવીએ ને ના 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 ફાઇલ ટુ ને ખબર હોય એ એને સોંપી દેવાના કે તમે શું કરું છું વ્યાજે મૂકવા મૂકજો ને એટલે બંને નક્કી કરીને આપીએ વ્યાજે બાર એટલે બેંકમાં ના મૂકીએ કે એમાં વ્યાજ વધારે આવે ને બાર આપીએ તો એટલે એમાં આપીએ તૈયારી રાખવાની છું

ફાઇલ થ્રી તો એ વન ગ્રેડ આવ્યો ને અગિયાર બારમાં સાયન્સ ફ્રી ફી એની માફ થઈ ગઈ સ્કૂલમાંથી સાયન્સ સ્કોલરશીપ મળી એમ એટલે જેમ પછી અનુભવ થયો દાદામાં જેમ તમે કહો ને કે આપો પછી એનું શરૂ થશે એટલે એવો અનુભવ થયો અમને બરોબર છે જય સચિદાનંદ પૂજ્ય પૈસા ક્યાં મહત્વ પૈસાનું શું મહત્વ શું મહત્વ છે પૈસા તો શું છે પહેલાંના જમાના શું હતો ભાઈ તારે બે કોથળા બાજરો આપી જશે હું તને એક કોથળો ઘઉં આપીશ એવું કરતા હતા ને ભાઈ આટલું તને આપું છું ને તું પૈસા રોકડા હતા નહીં તે દાડે રૂપિયાની સિસ્ટમ પછી લોકોએ ધીમે ધીમે સિસ્ટમ કરી કે ભાઈ આનું આટલું કિંમત આ સસ્તું છે આ મોંઘું છે આ મળતું જ નથી સોનું તો કે એને આની કિંમત આટલી મૂકો ચાંદી વધારે મળે છે આની કિંમત આટલી મૂકો પછી એક ચરણ નામનું વસ્તુ ઊભી થઈ વ્યવહાર ચલાવવા માટેનું સાધન બીજો એક સવાલ છે કે દાનજી કઈ આપણે એક હાથથી

અને પછી કે ને મારે તકતી એક માર્બલની તકતીમાં લખાવવું છે તો એ તકતીમાં થોડું ભેલાઈ ગયું અને કોઈને કહેવું નથી આપણે આપેલા આ દેખાય છે ને એ આપણા તરફથી હતું કોઈને કહેશો નહીં આ કોઈ કોઈ તો કહેવાય નહીં પણ આ તો તમને કહી દઉં એ કીધું એટલે પેલું કમિશન ખવાતું ગયું સો ટકા આપણે કહેવાનો મતલબ છે કે કોઈ દેખાડો દેખાડા દેખાડાયો કે જો હું આવી રીતના કરું છું એ ચાલ્યા કરવાનું આવું દુનિયા છે ને અજ્ઞાન દશા એટલે શું અહંકાર માન જશ કીર્તિ બધું જોઈતું જ હોય એમ એટલે આવું થોડું થઈ જવાનું હવે આપણે દાદામાં જો આવડું મોટું મંદિર બને છે ને કોણે પૈસા આપ્યા કાંઈ ખબર જ નથી નામ જ આપણે દાદાને અર્પણ કરી દીધું છે આત્મા થયા હવે આ લોભ ચોડવા માટે દાન આપીએ છીએ નહીં કે નામ કમાવા માટે લોકોને લોભની ખબર જ નથી દાન માન કમાવા માટે કીર્તિ માટે દાન આપે હવે એને બેચારા નામ લખે તો જ ચાલે નહીં તો ના લખો તો ના આપે પૈસા એટલે બરાબર છે એ લોકો માટે સાચી વસ્તુ સમજે ને કે ભાઈ ગુપ્ત રીતે દાન આપો તો આવતે બહુ કમાણી આવશે આપણી જોડે બીજો એક સવાલ છે કે વર્ષો પહેલા પગાર આપણે ભૂલી ગયા છે પણ એનો કઈ નહીં બીજી રીતે આવશે અથવા તો આપણે સમજવાનું કોક દાળ વધારે પડાવી લીધા નહીં ઘણા લોકો નહીં બે કલાક કામ કરે ને બાર કલાકનો પગાર લેતા હોય તો આપણે જોવાનું કે ગયા બહુમાં કઈ ગોટાળો કર્યો હશે તો હિસાબ શું એટલે આપણે અત્યારે તો ખાધે પીધે ચાલે છે ને ખર્ચા હા ચાલવા દો તમારા આશીર્વાદ થી અહીંયા રાજકોટમાં હતો અહીંયા થઈ ગયું બહુ સરસ ચાલો મનીષા રખોલિયા આપણે નજીકની ફાઈલમાં ફાઈલ ટુ એ રૂપિયા આપ્યા હોય અને પછી આપવાની ક્ષમતા ન ધરાવે એ લોકો હા તો એટલે એમાં હું પાછો નજીક એટલે શાળા બનાવીનો સરબંધ થાય છે અને એ બે વચ્ચે મારી અટવણ થાય એટલે આપણે આપ્યા હોય ને ત્યારે દાદા ભગવાન શીખવાડતા તમે જો કોઈને પૈસા આપો ને હવે આ તો જનરલ જ્ઞાન છે છે દરિયામાં નાખો પાછા મળશે ખરા ફાઇલ જ કરે એવું આ સંસાર છે માટે તૈયારી રાખજો નહીં પેલી બેન કે નજીકની વ્યક્તિમાં જ આપેલા છે વ્યાજ સારું આવે છે પણ જો આવું બન્યું ને કોક એને બિચારાને મુશ્કેલી હોય તો આપણા પૈસા ના આવે માટે તૈયારી રાખો

અને આ જેને સંબંધ આપ્યા છે એમની પરિસ્થિતિ સુધરે એમના માટે શું શું પ્રાર્થના કરીએ કે સમાધાન પૂર્વક આવે પરિસ્થિતિનો જય સચ્ચિદાનંદ હરીશ ભાનુશાલી મુંબઈ આપણું જે આવું જો ટૉપિક હતું કે લક્ષ્મીની જરૂરત કેટલી અને ક્યાં સુધી તો લક્ષ્મીની જરૂરત તો ડગલે ને પગલે પડતી હોય છે પછી બીજું જે આપણી જે આ જે ઉંમર હોય પચાસ વર્ષની તેમાં બધી જવાબદારી લાગતી હોય આપણે જોયું નહીં કેટલી બેનો પૈસા કમાતી જ નથી પણ નિરાતે વાપરે છે ભાઈઓ પૈસા કમાયા જ કરે છે અને કુદર વાપરતા નથી એ રહસ્ય કેવું હશે જરિયે તો ડગલે ને પગલે છે પણ વાપરીએ જ કેટલું હિસાબ તો કાઢો મેરુમાએ અમેરિકા ગયેલા ફ્લોરિડા એ ડોક્ટરો બધા પૈસા કમાય કમાય કરે આમ સવારે સાડા છ ભાગ્યો હોય સર્જરી કરે કિડની ની નામ તેમ રાત્રે સાડા આઠે આવે ઘરે થાક્યો પાક્યો હા રસ્તામાં ફોન કરે જલ્દી ખાવાનું તૈયાર રાખે છે ટેબલ પર ભાવીને ખાઈને પાંચ મિનિટ છોકરા સાથે રમે બે પાંચ મિનિટ ટીવી જોતા જ તોી ગયો પછી પછી એમને ત્યાં સત્સંગ હતો નીરુમાએ પૂછ્યું તમે બધા શેને માટે કમાવ છો તો કે છોકરા માટે તો કમાઈએ જ ને છોકરાને તમે શું કરશો હું તો ડૉક્ટર બનાવીશ તો છોકરો નહીં કમાય એ તો કમાશે તમારા પૈસા કરશો શું તમે શેને માટે કમાવ છો તો શું કરે બાથરૂમમાં ટીવી મૂકે પહેલાં સરસોડામાં ટીવી મૂકે બેડરૂમમાં ટીવી મૂકે પછી હું ડ્રોઈંગ હોલમાં ટીવી મૂકે પછી એક મોટી સિનેમા રૂમ બનાવે આટલા બધા તમે કેટલા ઘરમાં એક નાનો બાબો છે ને એના મમ્મી અને હું ત્રણ જ જણા તો આટલા સાત સિનેમા તો કે બસ દર વર્ષે એક્સટેન્શન કરીએ ઘરનું મોટું કરીએ અને ખર્ચા કરીએ કમાઈને નાખે પથરાને ટીવીમાં શેને માટે છો જવાબ જ ના આપ્યા એ લોકોએ પણ આમ ધંધામાં પણ આપણે કોઈ આવડત નથી આવી ખરેખર તો પણ પુણ્ય થી આવે ને કારણ કે ઘરના લોકોની પુણ્ય હોય ને પાછી એના આધારે આવે પૈસા બરોબર છે હવે એવા કઈ આશ્વત આપો કે જ્ઞાનમાં રહી શકું અને સત્સંગમાં આવી જાય શકું બસ એ મુખ્ય વસ્તુ છે સત્સંગમાં આવવાથી સમજણ બદલાય અને આપણા રાગદ્વેષ મટી જાય બાકી પુણ્ય પાપના હિસાબે લક્ષ્મી ધંધો વ્યવહાર તો ચાલ્યા કરશે બધો જય સચિદાન જસુબેન ગઢારા મોરબી કે પૂજ્યશ્રી એમ આ પૈસાની પાછળ બધા આટલું દોડા દોડ કરે છે આમ પૈસા પૈસા ઉઠે ત્યાંથી સુવે સિયા સુવે ત્યાં સુધી અને ગમે તેટલું કમાય તો એ માણસોને સંતોષ તો થાતો જ નથી એક મકાન લીધું હોય તો બીજું બીજું લીધું હોય ત્રીજું જમીન ગમે તેટલી લીધું હોય તો એમ કે એમ સંતોષ તો એમ કે થાતો જ નથી તો આ શું કહેવાય એ નામ સંતોષની ભૂખ કહેવાય અને એનું એનું કારણ શું તો અજ્ઞાનતા અજ્ઞાન હોય ને ત્યાં સુધી માણસને હાથ દિશા કારણ અજ્ઞાનથી અહંકાર ઊભો થાય માયલ ઊભા થાય અને એમાં લોભ નામનો ગાંઠ છે ને એને આખો દાડો લક્ષ્મીજીની પાછળ દોડાય દોડાય કરે એટલે હવે આમાં એક જ ઉપાય છે આત્માનું જ્ઞાન પામે આ સત્સંગમાં આવે ને તો માણસને અસંતોષની ભૂખ મટે નહીં તો એ તો દુઃખ જ આપશે આ સત્સંગમાં જ રાઈ અને મોક્ષે જઈ સિમંદર સ્વામી નું શરણું પામી એવી શક્તિ આપજો શિક્ષા અત્યારના જનરલી ઘણી જગ્યાએ હસબન્ડ વાઈફ બંને કમાતા હોય છે એટલે વાઈફ ઘણી વાર પ્રોફેશનલ પણ હોય છે સારું કમાતી હોય છે હવે એ જે કમાણી થાય છે એમાં ક્યાંક એક અહંકાર ઊભો થાય છે અને અહંકાર ઊભા થવા એકબીજાના અહંકાર છંછેડાતા પણ હોય છે અને જે બાકી જ્યાં અમે જનરલી શું હોય કે ભાઈ રસોડું નું અને બાકી બધું પૈસાનું મેટર ની ક્યાંક અહીંયા આગળ એવું એક્સપેક્ટેશન હોય કે હસબન્ડ ઘર કામમાં હેલ્પ કરે આ કરે અને કંઈ ખોટું એ નથી અને આટલું એ લોકો કરતા હોય છે સેલ્યુટ જ છે કે ઘર સાચવે અને કમાવા જાય બધી રીતે સારું જ છે સેલ્યુટ છે પણ છતાં આજે એ અંકાર છંછેડાય છે અને એ ન છંછેડાય બેનો અંકાર સચવાય અને ડિપાર્ટમેન્ટ કઈ રીતે એવા એડજસ્ટ કરવા કે આ કોઈ એમાં કશાય ઊભા ના થાય એ તો બંને સમજીને કરવું છે બે જ્ઞાન લીધું છે કે હા બને લીધું છે તો પછી બહુ સહેલું છે જ્ઞાન લીધું હોય તો એકબીજાને પૂરક થઈને રહો આપણે આ પૈસા ઘરમાં વાપરીએ છીએ ને પણ છેવટે સેવિંગ એવી રીતે કરો કે જેથી કરીને ભવિષ્યમાં આપણે નોકરી કે ધંધો છૂટી જાય તો આપણે સત્સંગ માટે આપણે ફૂલ ટાઈમ સેવામાં અને અહીં રહેવામાં બધું સરસ આપણે આગળ વધી શકીએ એટલે એડજસ્ટમેન્ટ એવા કરો સમાધાનપૂર્વક આગળ વધો બાકી બંને સમાધાનપૂર્વક એટલે શું કે ભાઈ પછી પુણ્યથી લક્ષ્મી આવે છે અને આપણે ભાગ્યશાળી આવું સરસ જ્ઞાન મળ્યું છે બેઉ સાથે સંપીને રહીએ અને આવે છે લક્ષ્મી તો થોડું ઘર ખર્ચ વાપરીએ થોડુંક છોકરામાં આપણી જરૂરિયાતમાં બાકીનું સેવિંગ કરીને ભવિષ્ય માટે સત્સંગ માટે મુક્ત રહીએ આપણે આમાં એકચ્યુલી જે પ્રશ્ન આ છે કે કઈ રીતે ડિપાર્ટમેન્ટ સેટ કરવા કે એને એવું દેખાતું હોય કે એ ફાઇનાન્શિયલ મેટરમાં એ પણ ઇન્વોલ્વ થતી હોય અને પોતે કમાય છે એટલે ઇન્વોલ્વ થાય જ એમાં અને ક્યાંક ઘરની મેટરમાં અમારેથી ડખો થાય તો કઈ રીતે ડિપાર્ટમેન્ટ સેટ કરવા કે ભાઈ ડપડા તરફનું બંધ કરો ને આપણા તરફનું બંધ કરો ડખો ઘરની બાબતમાં એમને અનુકૂળ કારણ અમે રસોડો તો એમનો જ છે યસ યસ તો પછી સારસ ચાલવા દો એમનો ડિવિઝન અને આમાં આપણે સમાધાનપૂર્વક આગળ વધવાનું કે ભાઈ મને લાગે છે આ રિનોવેશનમાં સાત એક લાખનો ખર્ચો થશે ને ખરેખર આપણને જરૂર નથી હા બે વસ્તુ કરો બાથરૂમ અને આટલું પાણીની વ્યવસ્થા સરસ સુધારીએ બાકી આ મોટા કંઈ બહારની ટાઇલ્સ તોડી નવી નાખવાનો કાંઈ અર્થ નથી તો કે સમાધાનપૂર્વક નહીં કરવું જ જોઈએ તો ખારું ત્યારે પૂરું કરો આપણે એક બે ટકોરો કરી જવાનું પછી છોડી દેવાનો ઓકે જય જય પિંકલ ચૌહાણ સેવિંગ્સ ફ્યુચર માટે કેટલું કરવું એનું કંઈ માપદંડ છે એનું જીડીમાં ગઈકાલે થોડું આવ્યું પણ સેવિંગ્સ માટે બે ભાવ હોય છે પહેલો ભાવ એવો હોય કે સત્સંગ માટે મુક્તતા રહે ભવિષ્યમાં બીજો આ બધાનું સાંભળીએ ને તો એવું થાય કે ભવિષ્યમાં ઘરમાં કોઈ મોટી બીમારી આવી જાય તો કામ લાગે તો હવે આ બીજો ભાવ છે ને એના માટે કંઈક જ્ઞાનની ચાવીઓ જોઈએ છે કે એવું લાગે કે ક્યાંક એ માટે ફોર્મ તો નથી ભરતા ને એ તો ભરીએ જ છે એના ભરી જાય એની બદલે આપણે તબિયત સાચવીશું સરસ દાદાનું કામ કરીશું અને હું લોકોની સેવા લઉં એને બદલે હું લોકોની સેવા કેમ ના આપું એવું સરસ મારે સેવા કરવી છે ઓકે ઓકે જય સચિન બોલો

હસબન્ડ ને ખબર ના પડે ગાંઠ કર્યા કરે પૈસાને અને ભાઈ ખોટા પૈસા પોતાના પૈસા વાપર્યા આવે તમે ના કર્યું ગયા ગયાબોમાં શું કર્યું કોને ખબર આ જેટલું પૈસા માટે ખોટા ખોટાળા કરે છે ને એ બધા આબોમાં દંડ આપ્યા વગર એ નહીં એટલે હવે જે છે ને હવે બહુ ચી સધાર થી થયા બદલે નવું સુધારો ને દાદા નવું કલમો કેવું સરસ શીખવાડે નવા બીજ સુધારો જે બળી ગયેલો ઘાણ નહીં સેવો પાડે ઘાણ બળી ગયો એટલે એની શું કરવાનું પફ પાવડર લગાડીને ધોળો કરવાનો કે ફેંકી દેવાનો નવો ઘાણ સુધારો નથી કહેતા એટલે હવે જે આવી ગયા અંતરાય તેમાં ક્ષમતા ભાવે પૂરું કરો અને સરસ સત્સંગ સેવા અને આપણાથી થાય ભાઈ ભલે લાખ રૂપિયા દાન ના પડે દસ રૂપિયા તો નાખીએ ભગવાનની પેટીમાં અંતરાય તૂટશે ધીમે ધીમે અમીર પરીખ અનિતિની લક્ષ્મી અને પાપની લક્ષ્મી બંને એક જ કે એ અનિતિ એની અનિતિ છે બાકી પાપની લક્ષ્મી એટલે કઈ રીતે મેળવો છો બીજાને દુઃખ આપીને મેળવો એ બધું જેને પાપાનું બંધી એટલે શું પાપ બાંધતો જાય લક્ષ્મી મળે છે પણ પાપ બાંધીને લક્ષ્મી મળે છે એટલે અનિતિની અનિતિ એક રીત છે ભેડસેડ કરે કોઈક ચોરી કરે કોઈક છેતરપિંડી કરે કોઈ વિશ્વાસઘાત કરે કોઈ દગો ફટકો કરે એ બધી રીત બદલાય એટલે અનિ એક વન ઓફ ધ રીત છે ખોટી લક્ષ્મી આવવાની એટલે મન વચન થી આવે ના ચોરી કરી એ આવે અનિ એટલે શું પેલું નથી કરતા મરચાના પાવડરમાં ભેળસેળ કરે ચાના ના પાવડરમાં ભેળસેળ કરે દૂધમાં ભેળસેળ કરે દાગીનામાં ભેળસેળ કઈ બાબતમાં ભેળસેળ નહીં કરતા હોય બરાબર એ તેલમાંય ભેળસેડ કરે એ બધું અનિતિ કહેવાય અપ્રમાણિકતા એટલે માપ કરતાં ઓછું આપે આમ વજનમાં નહીં શાક નાખે ને એટલે એકદમ નીચે ઉતરે કે લો સાહેબ તમારે ખરેખર કિલો મૂક્યો હોય પણ એક નવસો ગ્રામ આવ્યું વજન પેલું વજનમાં મૂકે ને એટલે વજનથી થોડું નમી જાય એટલે તરત આપણી કોથળી નાખી દે થેલીમાં નવસો ગ્રામ આવ્યું એટલે એ અપ્રમાણિકતા કહેવાય અનિતિ એટલે બધું જૂઠું બોલીને કે સાહેબ આટલું સસ્તું છે આમ છે તેમ છે ચોખ્ખો માલ એક ટકો ભેળ છે નહીં એ બધી હતી ને કેમિસ્ટવાળાની દુકાન તે ફાર્માસ્યુટિકલની કેમિસ્ટ તે ગોટાળાવાળી કરે દવા પછી એ જ દવા એને છોકરાને ભાગે આવી મટે જ નહીં મટે જ નહીં મટે જ નહીં કરતાં કરતાં છોકરો મરી પરવા રહ્યો પછી ખબર પડે કે હો આપણી કંપની દવા ખાતો હતો અરે અરે આ ભૂલ કરી આપણી કંપની ના અપાય આપણી ભેડશેડવાળી હતી શું થાય લોકો બોલો પોતાનો છોકરો મરે ત્યારે ભાન આવે છે પણ ગામમાં કાંને છોકરા મરવાના નહીં એ બધી એવાની હતી બધી ખોટી દવાઓ ેડછેડ કરીને આપે ને પછી હવે પૂજ્યસિંહ આવી અનિતિની લક્ષ્મી આવી હોય આપણને ખબર હોય એટલે પાપ બંધાય ત્યારબાદ એ જ લક્ષ્મી એટલી જ લક્ષ્મી આપણે કોઈ ધર્માદામાં આપીએ તો પુણ્ય બંધાય હા એટલે આપણે પા પસ્તાવા લઈને કે ભાઈ મારે આ ખોટો પૈસો આવ્યો છે એ મારે હવે ઘરમાં વાપરવો નથી અનિતિનો પૈસો મારે ના જોઈએ એટલે પછી તમારી જવાબદારીમાંથી મુક્ત થયા સત્કાર્યમાં વાપરી નાખ્યો એટલે મુક્તિ થઈ એટલી અચ્છા એટલે એ જે અનિતિ લક્ષ્મી આવી એનું પાપ બંધ એ બી ભોગવવાનું ને પુણ્ય પણ બંને ભોગવવું પડે ખરેખર કેવું છે આપણે પસ્તાવો લીધો ને કે ભાઈ આ ખોટો પૈસો જિંદગીમાં જોઈતો નથી એને બદલે હું હવે ધર્માદા કરી નાખું છું એટલે પાપની જવાબદારી ધોવાઈ ગઈ એટલે એક જાતનું પ્રતિક્રમણ જ કર્યું એટલે ધોવાઈ જાય છે અચ્છા અને પૈસાનો વ્યવહાર જે પાતળી બુક છે એમાં વાંચ્યું હતું કે અનિતિનો પૈસો ધર્માદામાં ના વાપરી શકાય કાયદેસર ની હોવી જોઈએ એ કાયદેસર દાદા શું કેતા કે ભાઈ આપણે અહીં બધું લેતા હતા ને તો મારું નામ આપો તો હું આપું પૈસા કારણ આપણે નામ નથી આપવું તમારે એમને એમ આપવા તો આપો સિમંદર સામીમાં આપણી લોભની ગાંઠ તોડવા માટે એટલે એ બધું કેટલાક માન ખાવા માટે પછી કહેશે આટલા આપો તો એ દાદા ના પાડતા ખોટો પૈસો આપણે લેવો નથી બને ત્યાં સુધી પછી પછી હવે કોણ ધ્યાન રાખે બધું આપણે શીખવાડીએ છીએ ને ભાઈ ખોટા પૈસા આવે કંઈક ધર્માદા કરી નાખો અને જવાબદારીમાંથી છૂટો બાકી આપણે કોઈ અંગત જાત માટે વાપરશું નહીં ઘર માટે વાપરશો નહીં એ તો આ ખોટું નાણું કઈડી કઈડીને જશે ને રડવાનો વખત આવશે અને કેટલા ધ્યાન રૌદ્ર ધ્યાનથી એવા કર્મ બંધાશે અધોગતિમાં ભોગ્યા ભોગવીને છુટકારો નહીં થાય પછી પૂછે છે અલિતિનો પૈસો જે હોય એ ધર્માદામાં વાપરો તો જે પુણ્ય બંધાય એ અને નીતિનો પૈસો હોય એ પુણ્ય ધર્મા આપણે પુણ્ય બાંધવા માટે આપતા જ નથી લોભની ગાંઠ તોડવા માટે અને આ ગોટાળાના પાપ ધોવા માટે આપી દઈએ છીએ પુણ્ય બાંધવા માટે તો હવે રહ્યું જ નહીં પુણ્ય પાપ બાંધુ જ નથી બાપ એ પુણ્ય બાંધેલા પાછા ભોગવવામાં આવો ને ત્યારે કંઈ સુખ સગવડ ને મોહ એવા બધા હોય તે બાંધ રહે નહીં ને પાછું પાપ બંધાઈ જાય એટલે હવે પુણ્ય બાંધવાની દાનત જ ના રાખો ને કે કર્મ છૂટવા માટે બધું કરીએ છીએ જય સચિદાન વ્યાસ પૈસાની હુંફ રહે પાછલી જિંદગીમાં વીમા લેવાયા હોય અત્યારે સિક્યુરિટી માટે સિક્યુરિટી માટે પોતાના નામનું ઘર લેવાયું હોય અને જ્યારે મકાન લેવડાવ્યું હતું અહીંનું ત્યારે મેં થોડુંક ફાઇલ ટુ સાથે કીધું હતું કે મારા નામનું લેજો એમ એ બધું મનથી ચોરી કરી કેવાય કે ના ના એ ચોરી ના કરી કહેવાય પણ એક જાતનું મોં કહેવાય ના તો ઉઘાડું જ કર્યું છે ને એમાં ક્યાં ખોટું હવે પોતાનું સેફ સાઈડ માટે વિચાર્યું હતું બરોબર છે મને એમ થાય કે મેં મનથી બધું ચોરી કર્યું ના ચોરી નહીં ચોરી તો એને ખબર ના પડે અને ગાંઠ કરીએ એ ચોરી કહેવાય હા તો આપણે કહ્યું ને મારા નામે કરી આપો બીજું બધું તમારા નામે છે જ તો મને ખાતરી કે ભાઈ હવે મને કોઈ વાંધો નહીં આવે મરતા સુધી બહુ તો એ નથી આલી પણ એમ થાય કે એવું અંદર ત્યારે ભાવના આપણે આ બધી બહેનોને

છોકરીઓ હજુ પણ છે તો પણ એની ઉપર અપેક્ષા રહે કે કમાય અને અમને હેલ્પ કરશે કે અને જેને પૈસા લેવાના હોય એ લોકો ઘર વેચીને આપવાનું કીધું તો અમે લાગ્યા કરે કે તો હું ક્યાં જઈશ શું કરીશ શું નહીં હવે આપણે ધીરજથી કામ લો સરસ દાદા ભગવાનના અસીમ જે કલાક બોલીએ અને જે લેવા દેવા બધા હિસાબવાળા છે બધા રાગદ્વેષના પ્રતિક્રમણ કરીએ દાદા મને સંભાવે નિકાલ થાય પરિસ્થિતિનો સમતા ભાવે વ્યવહાર પૂરો થાય મને શક્તિ આપો સમજાય ને દુખી થવું નથી આ તો હવે ગયા છે તો આવશે પાછું કંઈક નહીં અપાય તો ત્યાં સુધી આપણે પ્રાર્થના અને પ્રતિક્રમણ કરીશું ભાવ સો ટકા રાખવાનો જાય હા પણ એ કકડાટ કરવાને બદલે ધીરે ધીરજથી કામ લો કે ભાઈ મુશ્કેલી આવી છે આપણે જેમ પૂર આવ્યું હોય ને તો કે તારો છોકરો હું શું કામ ધ્યાન એટલે બધું બચાવી લો ને બધા પૂર આવ્યું છે આવડું મોટું રડા રડીને શું મારું તારું કરવા બેઠા છો એવું આ સંપીને કામ કરો ને ભાઈ મુશ્કેલી આવી છે તમારું દુઃખ એ આપણું બધાનું હાથે દુઃખ છે હવે જેમ તેમ કરીને ટાઈમ કાઢવો પડશે અને પ્રાર્થિકમણ કરીએ પ્રાર્થના કરીએ આરતી કરીએ હસીમ જેજયકાર કરીએ અને વખત જુઓ તો ખરા એક રસ્તા છે ને મેં બધાનો હિસાબ કાઢ્યો બોલો ત્રણ ચાર વર્ષે એવા સંજોગ બદલાય છે કે ધીમે ધીમે સવળા સંજોગ થાય છે લક્ષ્મી આવે છે જેને સો ટકા પાછા આપી દેવાના ભાવ છે એને લક્ષ્મી આવે પણ છે અપાઈ પણ જાય છે અને મુક્ત થઈ પણ જાય છે શું કામ દુઃખી થઈએ આપણે અને આખો દાવ દુઃખી થઈ નહીં આવે તો શું થશે નહીં આવે તો શું થશે એટલે ભાવ શું કરે આપણે બગાડીએ શું કામ ભાવ બગાડીએ ના આવે જરૂર આપી દેવા પૈસે પૈસો આપી દેવો છે મારે આપી દેવા છે પૈસા ચૂકવી દેવા છે કોઈનું એવું રાખવું નથી આ દેહ છૂટતા પેલા બધાના હિસાબ પૂરા કરવા છે છે એ તો તો હોય હોય જ પૂજ્યશ્રી એટલે છોકરાઓને કે કઈ આના આટલા અમને થઈ જાય તમે બરોબર રડવાની જરૂર નથી જે મુશ્કેલીમાં આવી ગયા છે રસ્તો કરીશું આપણી ભાવના છે આપી દેવાની ને આવશે ક્યાંકથી થી ને જો ને સરસ સંજોગ બેસી જશે અને આવા દાદા મળ્યા સરસ કલાક અસીમ જયકાર કરો અને લગતા ન પ્રતિક્રમણ કરો જય જી હેતલ બાબરિયા ને ધંધામાં ખોટ હોવાથી ખૂબ અપસેટ રહે છે અને વારંવાર કહે છે મકાન વેચી દેવું છે પણ મકાન વેચવાથી પણ પૂરું થાય એવું છે નહીં તો આવા સંજોગોમાં કઈ રીતે રહેવું જોઈએ હા એટલે થોડુંક આપતા પુત્રને મળવાનું રાખો ફાઇલ તું નહીં કોન તો ભેગા મળીને થોડું સમજી લો પણ બાકી ટૂંકમાં શું છે કે હમણાં મકાન વેચી ના દઈએ પણ ખાવા પીવા રહેવા તો જોઈશું આપણને એ ભલે રહ્યું પણ થોડું હા કહે ને કે થોડું ધીરજથી કામ લો અને બધાને સમજાવો કે મારે પૈસો આપી દેવો છે મારી પાસે હમણાં નથી મારી ભાવના સો ટકા છે એમાં એવું છે કે ફાઇલ તો સત્સંગમાં નથી આવતા આ વર્ષે હજી હમણાં જ્ઞાન લીધું મેં ગયા વર્ષે લીધું એટલે થોડી ભાવના રાખીએ અને ખરેખર તો આવા સત્સંગમાં અચૂક આવવા જેવું હતું હા એની માટે તો સત્સંગ છે પણ તમે પાંચ દાડામાં નહીં ધંધો ખાટો મોડો થઈ જાય

ત્યારે મને બહુ લાલચ લાલચ થાતી કે આ ધંધો કરે છે એમાંથી આટલું મળશે આપણે આમ કરીશું આમ કરીશું આર્તરોદ્ર ધ્યાન વધુ થઈ જતા તો એનાથી આ થતું થયું નથી ને ફાઇલ પ્રો સાથે એમ ના ને એ કારણ નથી એ આવતા ભોમા ફળ મળશે આપણને અંદર ચિતરેલું હોય એનું આ ગયા ભોમાં ચિતરેલું તે બધા હસબન્ડ ને વાઈફ ને છોકરાને બધા ભોગવાનો હિસાબ થાય આવ્યું બધું તો એનું શું કરવું એ શું ને પ્રતિકવણ નાખવા કરી નાખવાનું કે ભાઈ આવશે હવે આપણે સરસ ધર્મમાં વાપરીશું અને જે જરૂરિયાત છે પૂરી કરીશું મોંમાં કે શોખમાં કે સંતોષની ભૂખમાં વાપરવું નથી ક્ષમતા ભાવે પૂરું કરીશું એવા આશીર્વાદ આપો કે આ જે જે બધી ભૂલો થઈ ગઈ છે જલ્દી આવરણ તૂટી જાય અને બધામાંથી ચોખ્ખા થઈ જાય હા ધીમે ધીમે આપણે આ સરસ કલાક અસીમ જેજેકાર ચાલુ કરો ઘરમાં આરતી કરો અને પાડધો પોણો કલાક બેસીને પ્રતિક્રમણ કરો જે ભૂલચૂક થઈ એની માફી માંગો